અત્યારે અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિરના નિર્માણનો પ્રારંભ થયો. શાહી ઠાટ સાથે માં ઉમિયાની શોભાયાત્રા નીકળી. ગજરાજ, ધ્વજ, પતાકા, 108 કળશ, જવારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી. ઢોલ નગારા સાથે ભાવિ ભક્તો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા. યાત્રામાં પાટીદાર પાવર સાથે માં ઉમિયાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાંજે 7 વાગે મહાઆરતીનું પણ આયોજન છે. મહાઆરતીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. મહાઆરતીમાં 31,000 દીવડાની આકૃતિની સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાવાશે. સૌથી ઊંચું મંદિર અમદાવાદના ઘર આંગણે બનવા જઈ રહ્યું છે. વિશ્વ ઉમિયા ધામના મંદિરના નિર્માણ કામની શરૂઆત છે તે આજથી શોભાયાત્રા બાદ શરૂ કરવામાં આવી છે. ગુજરાત માટે નહીં પરંતુ દેશ માટે ગૌરવની વાત કહી શકાય કે 504 ઊંચે મંદિરની જે આયોજન છે તે કરવામાં આવશે. સાથે આજની શોભાયાત્રામાં અનેક ભાવિક ભક્તો છે તે જોડાયા છે. સાથે ગંગા જળને પણ અલગ અલગ દેશમાં અમેરિકા સહિત દેશમાં પરિભ્રમણ કરવામાં આવ્યા અને તે બાદ આ શોભાયાત્રામાં ગંગા જળને 108 જેટલા કળશમાં લાવવામાં આવ્યું છે. તો બીજી તરફ માતાજીના જવારા, જે માતાજીનું સાક્ષાત સ્વરૂપ ગણવામાં આવતા હોય છે, એ જવારા પણ આ શોભાયાત્રામાં જોડાયા છે. હજારો ભાવિ ભક્તો છે તે અહીંયા કુંવારિકાઓમાં માથે લઈને જવારાની શોભાયાત્રામાં જોડાય છે. ત્યારે ધ્વજ, પતાકા, ગજરાજો સાથે આ શાહી ઠાટ સાથેમાં ઉમિયાની શોભાયાત્રા આજે અમદાવાદ નગર આંગણે યોજાઈ છે. નિર્માણ કાર્યની શરૂઆત છે તે કરવામાં આવી છે. જોઈ રહ્યું હતું, આ ઉત્સાહની રાહ જોઈ રહ્યું હતું કે વિશ્વમાં સૌથી ઊંચું પ્રતિમા ધરાવતું મંદિર છે, વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે અને તેના નિર્માણ કાર્યની શરૂઆત છે કે આજથી કરવામાં આવી રહી છે. જાસપુર ખાતે આવેલા માં ઉમિયા ધામ મંદિર છે તેના નિર્માણ કાર્યની શરૂઆત છે. સીધા દ્રશ્ય હું બતાવવા માંગીશ કે જ્યાં અત્યારથી જ લોકોની, ભાવિ ભક્તોની હજારોની સંખ્યામાં ભીડ છે. શોભાયાત્રાથી આ નિર્માણ કાર્યની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે. 504 ઊંચી ફૂટની આખું મંદિર જે છે તે બનવા જઈ રહ્યું છે અને તેના નિર્માણ કાર્યની શરૂઆત પહેલાના આ દ્રશ્ય છે. ત્યાં અત્યારે હજારોની સંખ્યામાં માતાજીની માં ઉમિયાની શોભાયાત્રા નીકળી છે. હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છે તે જોડાયા છે. સાથે જ આ યાત્રામાં 108 વર્ષ